ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાંકરવેરી ગામથી પાણી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ખેરગામ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા કોંગ્રેસ દ્વારા સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે માટે કાંકરવેડી ગામના નિશાળ ફળિયાથી વાંસદા શિકલી સુધી પાણી યાત્રા કાઢવામાં આવી હતી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ નીકળેલી આ પાણી યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા મારું નામ શુભનાબેન શૈલેષભાઈ શું સમસ્યા છે અમારે પાણીની સમસ્યા છે અમારે ગામમાં પાણી નથી અમારે ફળિયામાં પણ પાણી નથી તો અમારે અમારા ધારાસભ્ય આનંદભાઈ છે ને એમને અમે જાણ કરી અને એમને બોલાવ્યા પાણીની સમસ્યા માટે પછી એમને અમને આશ્વાસન આપ્યું અને ઉપરથી જાણ કરીને અમે પાણીનું કંઈ પણ પ્રશ્ન હોલ કરશે એમ ટાંકી પણ બનાવી છે પણ બોર નથી આવ્યો અમારી શું માંગ છે અમારી કે પાણીની નહીં જ્ઞાન છે બોરની તો ટાંકી બનાવેલી છે ને એમ બોર નથી એટલે બોર આવી જાય તો સારું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં કાકડવેરી ગામે અમારી પાણી યાત્રા પહોંચી હતી અહીંના વિસ્તારમાં નલ સે જલ યોજનામાં ઘણા કામો થયા છે પરંતુ કોઈ પણ જગ્યાએ કામો દેખાતા નથી નળ દેખાય છે પણ પાણી દેખાતું નથી અહીંયા પાઇપલાઇન પણ એવી પાઇપલાઇન કરી જાણે ઓર્ગેનિક પાઇપલાઇન હોય અને પાઇપલાઇન જમીનમાં જ દમ તોડી દીધો એવું લાગે છે જે બોરિંગ કર્યા છે જે ધામવાના બોરિંગ કર્યા છે તે બોરિંગમાં પાણી છે પરંતુ એ થોડી વાર માટે આવે છે પછી બંધ થઈ જાય બે ત્રણ કલાક પછી પાછું પાણી ધામવામાં આવે બોરિંગ તો પાણી ચાલુ થાય છે નળ સેજલ યોજના સમગ્ર યોજના ભ્રષ્ટાચાર નરિયો ભ્રષ્ટાચાર થયો છે અને કામો થયા છે પરંતુ પાણી નથી મળતું પાણી માટેના કામો નથી થયા ઘણી બધી જગ્યાએ ટાંકીઓ બની ગઈ પાઇપલાઇન બન્યા પછી પાણીના બોર કરવામાં આવ્યા છે જેના કારણે બોર ફેલ જવા છતાં પણ યોજના સફળ થઈ છે એનું સીસી લઈ લેવામાં આવે છે અને એના પૈસાની પણ ઉઠાંતરી થઈ ગઈ છે ખરેખર સરકારશ્રીએ જો પાણી આપવાની દાનત હોય નલ સે જલ યોજના સંપૂર્ણ સફળ કરવાની દાનત હોય તો દરેકના ઘરે પાણી મળવું જોઈએ દરેક નળની ચકલીમાંથી પાણી નીકળવું જોઈએ